દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલો જ પ્રખ્યાત સુરતી લોચો આજે આપણે બનાવીશું. આજે આપણે ચીઝ ફ્લેવર વાળો સુરતી લોચો બનાવીશું જે મોટાની સાથે નાના છોકરાઓને પણ ખૂબ જ પસંદ આવશે. સુરતી લોચો એ સુરતનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને ઘરે આપણે એને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. રેસીપી શરૂ કરતા પહેલા જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરી મારી ચેનલ કિચન ક્રાફ્ટને જરૂર સબસ્ક્રાઈબ કરો. સુરતી લોચો બનાવવા માટે અત્યારે મેં 2 કપ ચાની દાળ લીધી છે. હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે 5 થી 6 વ્યક્તિ માટે આ સુરતી લોચો બનાવીને તૈયાર કરી શકશો. ચાની દાળને આપણે પાણીથી પહેલા એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લેવાની છે. ઘણીવાર ચાની દાળની ઉપર જ્યારે આપણે ધોઈએ તો આ રીતનું વ્હાઈટ પાણી નીકળતું હોય છે, તો 2 થી 3 વાર આપણે એને પાણીથી એકદમ સરસ સાફ કરી લઈશું. સાથે આપણને જોઈશે 1/4 કપ અડદની દાળ. મેઝરમેન્ટ માટે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકી ઉપયોગમાં લઈ શકો. તમે જેટલી ચાની દાળ લો એનાથી તમારે લગભગ 1/4 ભાગની અડદની દાળ લેવાની હોય છે. અડદની દાળને પણ આપણે 2 થી 3 વાર પાણીથી સરસ ધોઈ લઈશું. ત્યારબાદ બંને દાળને આપણે પલાળી અને રાખી મૂકવાની છે લગભગ 5 થી 6 કલાક માટે. દાળને આપણે 5 થી 6 કલાક જ પલાળીને રાખીશું, એનાથી વધારે વાર પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી. જો તમારે સવારે નાસ્તામાં બનાવવી હોય તો આગલા દિવસે સાંજે તમારે લગભગ 4 થી 5 વાગે એને પલાળી અને રાખી મૂકવાની. અત્યારે 5 થી 6 કલાક થયા છે અને દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે. તમે એને જ્યારે હાથેથી આ રીતે તોડો તો ઇઝીલી એ તૂટી જવી જોઈએ. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. ગ્રાઇન્ડ કરતી વખતે આપણે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરીશું. તો પાણીમાંથી આપણે ચમચાની મદદથી આ રીતે દાળને નિતારીને ઉપયોગમાં લેવાની છે. જો બહુ વધારે પાણી હોય તો આપણું જે ખીરું હશે એ ઢીલું થઈ જશે અને ખીરાની કન્સિસ્ટન્સી આપણે પહેલાં ઢીલી નથી રાખવાની. જ્યારે આપણે ખીરાને આથું લાવવા માટે મૂકીએ તો એની કન્સિસ્ટન્સી થીક એટલે કે જાડી હોવી જોઈએ. અત્યારે મેં 1/2 કપ પૌવા લીધા છે. પૌવાને મેં પલાળી લીધા છે. દાળની સાથે આપણે પૌવાને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. પૌવા નાખવાથી એનું જે ટેક્સચર છે એકદમ સરસ સોફ્ટ બને છે અને જાળીદાર બને છે. હવે આપણે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું. મેં પાણી બિલકુલ જ ઉપયોગમાં નથી લીધું. ચમચાની સાથે જે થોડું પાણી આવ્યું હતું એ જ ઉપયોગમાં લીધું છે. તમને જરૂર લાગે તો 2 થી 3 ચમચી પાણી તમે એમાં ઉમેરી શકો. આ રીતે મેં બધું ખીરું તૈયાર કરી લીધું છે. ખીરાને હવે આપણે આ રીતે જે મોટો ઊભો ડબ્બો આવે એમાં રાખવાનું છે, અથવા તો ઊભી તપેલી હોય તમારી પાસે તેમાં રાખી શકો. એમાં 2 ચમચી એટલે કે મેં મોટી જે આપણે તેલની ચમચી વાપરતા હોઈએ એ ચમચી સિંક તેલ લીધું છે. તેલ તમે જ્યારે આ રીતે મિક્સ કરો તો લોચો જો ઠંડો થઈ ગયો હોય પછી પણ તમે ખાઓ તો એટલો જ સોફ્ટ રહે છે, અને જો બને તો સિંક તેલનો ઉપયોગ કરવો જેથી એનો જે સ્વાદ અને સુગંધ એ બંને સરસ આવશે. ત્યારબાદ આપણે એની અંદર 1/2 ચમચી હળદર નાખી દેવાની છે અને એને મિક્સ કરી લઈશું. જ્યારે પણ તમે કોઈ ખીરાને ફરમેન્ટ કરવા માટે મૂકો તો એની અંદર મીઠું નહીં ઉમેરવાનું. એ વખતે જો પહેલેથી આપણે ખીરામાં મીઠું ઉમેરી દઈએ તો આથો સારો નથી આવતો અને એમાંથી એક જાતની સ્મેલ આવતી હોય છે. આ રીતે 5 થી 7 મિનિટ આપણે એને ફાટી લેવાનું છે અને ત્યાર પછી ઢાંકીને લગભગ 7 થી 8 કલાક માટે રહેવા દઈશું. ગરમીની સિઝનમાં જલ્દીથી આથો આવતો હોય છે અને જો ઠંડીની સિઝન હોય તો તમારે એને 10 થી 11 કલાક પણ રાખવું પડતું હોય છે. અત્યારે 7 થી 8 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આથો એકદમ સરસ આવી ગયો છે. જ્યારે ખીરું આથો આવીને તૈયાર થાય તો આ રીતે થોડું ઉપર આવતું હોય છે, એટલે ઢોસાના ખીરાની જેમ ઉપર નથી આવતું. એનો ઉપરનો કલર લાઇટ હશે અને અંદરનો જે કલર હશે આ રીતનો ડાર્ક હશે. એકવાર આપણે એને મિક્સ કરી લઈશું. ઘણીવાર આપણે ખીરાને ફરમેન્ટ કરવા મૂકીએ તો એ પાતળું પણ પડી જતું હોય છે, તો એટલા માટે પહેલાં આપણે ખીરાની કન્સિસ્ટન્સી જાળવી રાખવાની અને ત્યાર પછી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી આપણે કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. આ રીતે મિક્સ કરી લીધા પછી હવે એની અંદર આપણે 2 મોટી ચમચી દહીં ઉમેરીશું. અત્યારે ગરમીની સિઝન છે એટલે દહીં પહેલાંથી નહીં ઉમેરવાનું. જો તમે ઓવરનાઇટ દહીંને રાખી મૂકો જ્યારે ખીરું ફરમેન્ટ થતું હોય ત્યારે, તો ખીરામાં વધારે પડતી ખટાશ આવી જતી હોય છે. એટલે ગરમીની સિઝનમાં તમે જો લોચો બનાવો તો દહીં છેલ્લે ઉમેરવાનું, અને જો ઠંડીની સિઝન હોય તો તમે રાત્રે જ્યારે ખીરું ફરમેન્ટ કરવા મૂકો ત્યારે દહીં એમાં ઉમેરી શકો છો. અત્યારે મેં 2 મોટી ચમચી ખાટું દહીં ઉપયોગમાં લીધું છે. ત્યાર પછી એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હું અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર નાખું છું અને એની અંદર આપણે હિંગ નાખવાની છે 1 ટીસ્પૂન. હિંગની ક્વોન્ટિટી આપણે થોડી એની અંદર વધારે નાખવાની છે. બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે ખીરાને એક મોટા બાઉલની અંદર કાઢી લઈશું જેથી પાણી નાખી આપણે એની કન્સિસ્ટન્સી સેટ કરી શકીએ. ખમણ બનાવવા હોય તો તમારે ખીરું વધારે પાતળું નથી કરવું પડતું, પણ જો તમારે લોચો બનાવવો હોય તો ખીરાની જે કન્સિસ્ટન્સી છે ઢીલી રાખવાની હોય છે. ખમણ કરતાં
લોચાના ખીરાની કન્સિસ્ટન્સી ઢીલી હોય છે. તો અત્યારે મેં પહેલા 1 કપ પાણી નાખ્યું છે. 1 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરવાનું અને જો જરૂર લાગે તો આપણે બીજું પાણી એની અંદર ઉમેરીશું. પાણી પહેલા એક સાથે વધારે ક્યારે પણ નહીં નાખવાનું. આ રીતે પહેલા જરૂર પ્રમાણે 1 કપ જેટલું પાણી ઉમેરવાનું અને પછી જરૂર લાગે તો આપણે બીજું પાણી એની અંદર એડ કરીશું. અત્યારે મને જરૂર લાગી રહી છે તો એની અંદર હું બીજું 1/2 કપ પાણી ઉમેરી રહી છું. આ રીતની આપણે લોચાના ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની હોય છે. આ રીતે કન્સિસ્ટન્સી સેટ થઈ જાય પછી એની અંદર આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરીશું. અત્યારે આપણે ચીઝ ગાર્લિક સુરતી લોચો બનાવી રહ્યા છે એટલે મેં એની અંદર લસણ નાખ્યું છે. તમે લસણ ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો. મેં જે મરચા ઉપયોગમાં લીધા છે એ મીડિયમ સ્પાઇસી છે અને લગભગ 7-8 નંગ મરચા અને એક નાનો ટુકડો મેં આદુનો લીધો છે. 3-4 કળી લસણ લીધું હતું. હવે આપણે લોચાનો સ્વાદ વધારે એવો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો એના માટે મેં 2 ટીસ્પૂન લાલ મરચું લીધું છે. આ કાશ્મીરી લાલ મરચું છે જેથી કલર એકદમ સરસ આવે. 1 ટીસ્પૂન આપણે એની અંદર સંચળ એટલે કે કાળું મીઠું નાખવાનું છે. 1 ટીસ્પૂન આપણે એની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ એની અંદર આપણે 1/2 ટીસ્પૂન મરી પાવડર ઉમેરવાનો છે. બધી વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. લોચા માટેનો આ સ્પેશિયલ મસાલો છે જેનાથી લોચાનો સ્વાદ એકદમ સરસ આવે છે. આ મસાલો તમે જ્યારે ખીચું બનાવો ત્યારે પણ ઉપર સ્પ્રિંકલ કરી શકો અથવા તો જ્યારે તમે ઢોકળા ખીજડા બનાવતા હોય તો એમાં પણ આ મસાલો નાખી શકો. એનાથી એનો સ્વાદ એકદમ સરસ આવશે. બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આ મસાલો બનાવતી વખતે આપણે નોર્મલ મીઠાના બદલે કાળું મીઠું એટલે કે સંચળનો જ ઉપયોગ કરવાનો છે. એનાથી એનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે આપણે લગભગ 1/3 કપ જેટલું મેલ્ટેડ બટર લેવાનું છે અને એની અંદર મેં અત્યારે થોડી કોથમીર નાખી છે. તમારી પાસે જો ઘરમાં લીલું લસણ હોય તો તમે એ નાખી શકો. 1 ટીસ્પૂન આપણે લીલા મરચાની પેસ્ટ નાખવાની છે. મિક્સ કરી લઈશું. આ લોચાની ઉપર નાખવા માટેનું બટરનું મિશ્રણ પણ આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે તૈયાર કરીશું લોચા માટેની સ્પેશિયલ ચટણી. તો એના માટે મેં 1 કપ બારીક સમારેલી કોથમીર લીધી છે, 1/3 કપ ફુદીનો છે, 8-10 લીલા મરચા અને એક નાનો ટુકડો મેં લીંબુનો લીધો છે. હવે આપણે મિક્સર જારની અંદર એની ચટણી તૈયાર કરી લેવાની છે. ફુદીનાની ક્વોન્ટિટી તમને જો ના ગમતી હોય તો ઓછી કરી શકો છો. મેં 1/3 કપ લીધી છે, તમે 1/4 કપ જેટલી પણ લઈ શકો છો. મરચાને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરી લઈશું જેથી ઇઝીલી એ ગ્રાઇન્ડ થઈ જાય. ત્યાર પછી એની અંદર આપણે ફુદીનો ઉમેરવાનો છે, કોથમીર નાખીશું, પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ નાખવાની છે અને 1/2 લીંબુનો રસ ઉમેરી આપણે ચટણી તૈયાર કરી લઈશું. આ ચટણી બનાવતી વખતે એની અંદર થોડો જે લોચો તૈયાર થયો હોય એ પણ ઉમેરવામાં આવતો હોય છે, પણ મેં અત્યારે નથી ઉમેર્યો. તમે સેવ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. થોડું જરૂરિયાત પ્રમાણેનું પાણી નાખી આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું. આ ચટણી આપણે મીડિયમ થીક રાખવાની હોય છે એટલે કે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં. તો ચટણી આપણી અત્યારે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવીને તૈયાર થયો છે. બધી જ વસ્તુઓ તૈયાર છે. તો હવે આપણે લોચો બનાવવાની શરૂઆત કરીશું. લોચો બનાવવા માટે આપણે બાઉલની અંદર જે મિશ્રણ છે એમાંથી થોડું મિશ્રણ એક અલગ બાઉલમાં કાઢી લઈશું. જેટલું આપણે ઉપયોગમાં લેવાનું હોય એટલા મિશ્રણની અંદર જ આપણે ઇનો ઉમેરવાનો છે. તમારી પાસે જો ઇનો ના હોય તો તમે જે ખાવાનો સોડા આવે છે એ ઉમેરી એની પર લીંબુ નાખીને ઉપયોગમાં લઈ શકો. આ રીતે 2 થાળીને મેં તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે. એમાં આપણે 1/8 ટીસ્પૂન ઇનો નાખવાનો છે. ઇનો નાખી એક જ દિશામાં હલાવીને મિક્સ કરી લઈશું. ઇનો નાખવાથી રિઝલ્ટ એકદમ સરસ મળે છે. આ રીતે બરાબર મિક્સ થઈ જાય અને ખીરું થોડું ફૂલીને ઉપર આવે પછી તરત જ આપણે એને થાળીમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. સાઈડમાં મેં લોચો બનાવવાના વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે ઇનો નાખવાનો છે. પાણીમાં આપણે લીંબુ નાખી દઈશું જેથી જે વાસણ હોય એમાં ક્ષાર ના જામે. ત્યાર પછી આપણે આ રીતે એકની ઉપર એક થાળી મૂકી દેવાની છે. ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ રાખવાની છે અને લગભગ 7-8 મિનિટ માટે આપણે એને કૂક કરી લેવાનું છે. કવર લગાવી દઈશું. 7-8 મિનિટ અત્યારે થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી થાળીને બહાર કાઢી લેવાની છે. આ 2 થાળી બનાવવા માટે મેં મેઝરિંગ કપમાં જે 250 ml નો કપ આવે છે એ 2.5 કપ ખીરું ઉપયોગમાં લીધું છે. હવે આપણે બટરનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને બ્રશની મદદથી આની પર લગાડી દઈશું. આ મિશ્રણની અંદર તમારે જો લસણ ઝીણું કરેલું ઉમેરવું હોય તો કરી શકો, પણ મેં ખીરામાં એડ કર્યું છે એટલે આમાં નથી નાખ્યું. આ રીતે એકદમ સરસ બટર લગાવી દેવાનું છે. ત્યાર પછી એની પર આપણે ચીઝ છીણવાનું છે. 1 થાળી માટે મેં 1 ક્યુબ ચીઝ ઉપયોગમાં લીધું છે.
ચીઝની જે ક્વોન્ટિટી છે એ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। આ રીતે બંને થાળીમાં આપણે ચીઝ લગાડી દીધા પછી ફરીથી એને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે ફરીથી એને સ્ટીમ કરી લઈશું। ગેસની ફ્લેમ આ વખતે આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે। 2 થી 3 મિનિટ થઈ જાય પછી આપણે થાળીને બહાર કાઢી લઈશું। ચીઝ મેલ્ટ થાય એટલી વાર જ આપણે એને સ્ટીમ કરવાની છે। 2 થી 3 મિનિટમાં ચીઝ આ રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જશે। તો હવે આપણે થાળીને બહાર કાઢી લેવાની છે અને સુરતી લોચાનો સ્વાદ ત્યારે જ સરસ આવે કે જ્યારે તમે એને એકદમ ગરમા ગરમ સર્વ કરો। તો આ રીતે તૈયાર થઈ જાય પછી તમારે તરત જ એને સ્પેચ્યુલાની મદદથી આ રીતે કાઢી લેવાનો છે અને પ્લેટમાં સર્વ કરવાનો છે। સર્વ કરતી વખતે લોચાને આ રીતે ગરમ ગરમ પ્લેટમાં મૂકી એની પર કાચું સિંકલ રેડવામાં આવતું હોય છે અને બટર નાખવામાં આવતું હોય છે। સાથે આપણે સર્વ કરવાની છે આપણી બનાવેલી લોચાની સ્પેશિયલ ચટણી। હું અત્યારે સિંગતેલના બદલે જે બટરનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ એની અંદર ઉમેરી રહી છું। લોચાનો સ્પેશિયલ મસાલો એની પર સ્પ્રિંકલ કરીશું અને લોચાની સાથે સર્વ કરવામાં આવે છે ઝીણી સેવ અને ડુંગળી। તમે જો લસણ કે ડુંગળી ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો અને જો ખાતા હો તો આ રીતે ચોક્કસ એની સાથે ડુંગળીને સર્વ કરજો, એનાથી લોચાનો સ્વાદ એકદમ સરસ આવશે। તો તૈયાર છે આપણો ગરમા ગરમ ચીઝી ફ્લેવર વાળો સુરતી લોચો। તો લોચાની આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો। રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો। આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે।